નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 3 માં શું કરવાનું છે તો કે હિન્દી વિષય હું તમારો લઈશ. મારું નામ છે પ્રિયંકા. હવે તમે બધાએ હિન્દી પ્રવેશિકા લઈ લીધી છે, આપણે એપ્લિકેશનમાં મૂકેલું હતું પુસ્તક લિસ્ટ. હવે તમારે એમાં પુસ્તક લિસ્ટ પ્રમાણે ચોપડા લઈ લેવાના છે. અત્યારે તમારે શું કરવાનું છે તો કે આપણે બીજા ધોરણમાં હિન્દીમાં તમે 2 લાઈન બુકમાં લખતા ને, હવે આપણે હિન્દીમાં શું કરવાનું છે તો કે સાદી બુકમાં લખવાનું છે. આપણે એક સાદી બુક બનાવવાની છે, એમાં હિન્દીનું જે આપણે લખાવી એ લખવાનું છે. હવે આપણે ક્યાંય 2 લાઈન બુક ત્રીજા ધોરણમાં આવશે નહીં. હવે તમે પોતાની જે પાસે સાદી બુક હોય એ કાઢો અને પેન્સિલ કાઢો. આવી રીતે તમારે સ્કેલથી આંકા પાડી લેવાના છે, વ્યવસ્થિત સીધા આંકા હોવા જોઈએ. હવે તમે બીજા ધોરણમાં કક્કાના મૂળાક્ષર, સ્વર, વ્યંજન બધું શીખી ગયા. હવે આપણે ત્રીજા ધોરણના હિન્દીની શરૂઆત આપણે બીજા ધોરણના પુનરાવર્તનથી કરશું. તો બધાએ સાદી બુકમાં જે બોર્ડમાં લખાવ એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે, અને જે હોમવર્ક આપવામાં આવે છે એ પણ સારા અક્ષરે અને વ્યવસ્થિત લખાયેલું હોવું જોઈએ. જ્યારે સ્કૂલે તમને બોલાવવામાં આવે ત્યારે એ તમે જે હોમવર્ક કર્યું હોય એ બુક સાથે લઈને આવવાની છે, એમાં વ્યવસ્થિત બધું લખેલું હોવું જોઈએ. હવે આપણે કક્કાના મૂળાક્ષરથી શરૂઆત કરીશું. ચાલો બધાએ સ્કેલથી આંકા પાડી લીધા, ચાલો મારી સાથે મૂળાક્ષરો લખવાના છે. વળાંક વ્યવસ્થિત કરજો. ચાલો પેલા આપણે કક્કાના મૂળાક્ષર લખી, પેલા શું આવે? ક. વ્યવસ્થિત લખજો મૂળાક્ષર. પેલા શું આવે? ક. વ્યવસ્થિત ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. આપણે શેમાં લખી છીએ તો કે સાદી બુકમાં. સાદી બુકમાં શું કરવાનું તો કે ઉપરની લીટીને અડાડીને જ લખવાનું. તમે બીજા ધોરણમાં 2 લાઈન બુકમાં લખતા કેવી રીતે લખતા તો કે આ 2 લીટીને અડાડીને લખતા ને 2 લાઈન બુકમાં. હવે આપણે ત્રીજા ધોરણમાં સાદી બુકમાં લખવાનું છે એટલે આવી રીતે લખવાનું, ઉપરની લીટીને અડાડીને લખવાનું. ઉપર શું કરવાનું? શિરોરેખા. બધાએ વ્યવસ્થિત શિરોરેખા કરવાની છે. ચાલો ક લખાઈ ગયો. ક પછી શું આવે? ખ. ચાલો લખાઈ ગયો ખ બધાને. ચાલો ક ખ પછી શું આવે? ગ. ચાલો ક ખ અને ગ પછી ગ પછી શું આવે? ઘ. તમારે પણ સાથે બોલતું જવાનું છે. ક ખ ગ અને ઘ. ચાલો હવે ઘ પછી શું આવશે? ચ. ચ વ્યવસ્થિત લખજો. ચાલો ક ખ ગ ઘ અને ચ. ચાલો તમારે અહીંયા જો લાઈન તમે કરી હોય તો તમારે આમ લખવાનું, મારે અહીંયા પૂરી થઈ ગઈ છે એટલે હું નીચે લખું છું. ચાલો ચ પછી શું આવે? છ. છ ખ ખ ગ ઘ ચ અને છ. ચાલો છ પછી શું આવશે તો કે જ. ચાલો બધાએ જ કરો, શિરોરેખા વ્યવસ્થિત કરજો. ક ખ ગ ઘ ચ છ અને જ. ચાલો જ સુધી બધાય લખાઈ ગયું.
જ પછી શું આવે? તો કે ઝ. ઝ કેડો બધાય ઝ પાછો બોલો. ક, ખ, ગ, ક, ચ, છ, જ અને ઝ. ચલો બધાયને ઝ સુધી લખાઈ ગયું. હવે ઝ પછી શું આવશે? ટ. ટ ચલો. ક, ખ, ગ, ક, ચ, છ, જ, ઝ અને ટ. ચલો હવે ટ પછી શું આવશે? ઠ. ટ પછી ઠ. હવે તમારે હું જેમ બોલતી હતી એમ ઘરે બોલી લેવાનું. ક, ખ, ગ, ક, ચ, છ, જ, ઝ, ટ અને ઠ. પછી એના પછી શું આવશે? ડ. ચાલો લખાઈ ગયું ડ સુધી. ડ પછી શું આવશે? ચાલો ઢ સુધી લખાઈ ગયું. ઢ પછી શું આવશે? હ. ચાલો હણ પછી તો તમારે એક લાઈનમાં લખી અને એક લાઈન છોડી પછી લખવાનું, એટલે છૂટું છૂટું વ્યવસ્થિત લાગે. ક લખો, ખ, ગ, ક, ચ, પછી એક લાઈન મૂકી ત્રીજી લાઈનમાં લખવાનું. ચલો તો ચાલો તો પછી શું આવશે? થ. ઘરે તમારે બોલતું જવાનું છે, બોલવાનું અને મૂળાક્ષર લખવાનું. ચાલો થ સુધી મારી સાથે બધાય લખાઈ ગયું. ન લખાણું હોય તો વિડીયોને સ્ટોપ કરી અને લખી લેવાનું છે. ચાલો થ પછી શું આવશે? દ. દ ચાલો લખાઈ ગયું દ સુધી. ત્યાર પછી આવશે થ. ચાલો ધજાના ધ સુધી લખાઈ ગયું. ત્યાર પછી ન. ચાલો ન પછી પ. ચાલો હવે પ પછી શું આવશે? ફટાકડાનો ફ. ફટાકડાનો ફ. ચાલો ફ સુધી બધાને લખાઈ ગયું. ફ પછી બ. ચાલો ફ પછી શું આવશે? બ. ચાલો બ, બ સુધી લખાઈ ગયું. બ પછી ભ. ભ પછી આવશે મરચીનો મ. પેન્સિલની અણી વ્યવસ્થિત
રાખજો એટલે અક્ષર કેવા થાય સરળ. ચલો મ પછી શું આવશે? યતીશ નો ય. ચલો લખાઈ ગયું યતીશ ના ય સુધી. ત્યાર પછી ર. ચલો ર પછી લખોટી નો લ. ચલો લખોટી ને લ પછી વ. વ પછી શરણાઈ નો સ. ચલો ત્યાર પછી ષટકોણ નો શ. ચલો અહીં સુધી બધાય લખાઈ ગયું. ત્યાર પછી સસલા નો સ. ચલો મારી સાથે લખો છો ને બધાય? ચલો સ સુધી લખાઈ ગયું. એના પછી શું આવશે? તો કે હરણ નો હર. ચલો હરણ નો પછી તો કે ક્ષ. છ પછી શું આવે? જ્ઞ. છ પછી જ્ઞ. ચાલો જ્ઞ પછી છેલ્લો ત્ર. ચાલો ત્ર એક ખાનું વધ્યું છે આપણે અહીંયા ચોકડી મારી. ચાલો લખાઈ ગયો બધાને આખો કકો. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ટ ણ ત થ ડ ધ ન પ ફ બ પ મ ય ર લ વ સ શ સ અ ક્ષ ન અને ત્ર. ચાલો હવે આપણે આ કક્કાના મૂળાક્ષર લખ્યા એના પછી આપણે શું કરવાનું? તો કે આ કક્કા ઉપરથી સાદા શબ્દ લખવાના છે. ચાલો હવે એ પણ સાદી બુકમાં જ લખવાના છે. આવી રીતે વ્યવસ્થિત આકાર પાડી લેવાના છે. ચાલો પડી ગયા બધાય આકાર. ચાલો આવી જ રીતના મૂળાક્ષર કરી અને શબ્દ લખવાના છે. વળાંક વ્યવસ્થિત થવા જોઈએ. ચાલો પેલો શબ્દ લખો છત. છત આમાં શું કરવાનું? તો કે એક શબ્દ લખાઈ ગયો, હવે એક લીટી છોડી દેવાની એટલે સરસ લાગે. ચાલો છત એક લીટી છોડી બીજો શબ્દ લખો જલ. જલ. ચલો છત જલ. ચાલો એના પછી એક લીટી છોડી દો, પછીનો શબ્દ લખો
હલ. ચલો લખાઈ ગયું. ત્યાર પછી નો શબ્દ લખો ફલ. ફલ વળાંક વ્યવસ્થિત હોય તો તમારે પરીક્ષામાં માર્ક અપાય નહીં. ચલો ત્યાર પછી નો શબ્દ લખો બસ. બસ ત્યાર પછી લખો ઘર. ચલો લખાઈ ગયું. એના પછી નો શબ્દ લખો શહર. શહર ત્યાર પછી લખો જગત. જગત લખાઈ ગયું. ત્યાર પછી લખો કદમ. કદમ કદમ ત્યાર પછી શમય. એના પછી લખો નમક. ત્યાર પછી લખો ટહલ. ટહલ ચલ લખાઈ ગયું. ત્યાર પછી લખો પનઘર. પન ઘટ. પનઘટ ચલ લખાઈ ગયું. ત્યાર પછી કલ. ર. વ. કલરવ લખાઈ ગયું. ત્યાર પછી લખો બચપણ. તમે નાના છો ને એને શું કહેવાય? તો કે બચપણ. બચપણ ચાલો. ત્યાર પછી લખો અચિન. અચ. ન. ક. ત્યાર પછી લખો સલગન. સલ. ગન. નેચરો લખી લ્યો. કર્ત. કર. ત. ગ. ચાલો બધાય લખાઈ ગયું. આજે આપણે શું શીખ્યા? તો કે મૂળાક્ષરો અને એના પરથી શબ્દ બનાવતા શીખ્યા. તમારે બીજા ધોરણમાં આવી ગયું છે, પરંતુ આપણે આનું રિવિઝન કરી લઈએ એટલે આગળ આપણને અઘરું પડે નહીં. ચલો બધાય લખાઈ ગયું મારી સાથે. હવે જે હોમવર્ક આપવામાં આવે છે એ વ્યવસ્થિત સાદી નોટમાં લખવાનું છે. જેમ દીદી કહે એવી જ રીતે પૂરવાનું અને એવી જ રીતે કરવાનું. કરશો ને બધા? સરસ. નમસ્તે. જય હિન્દ.